નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડે વનનું પહેલાં હોમવર્ક સોલ્વ કરી લઈએ, જેમાં ખંડોની યાદી સૌથી મોટો ખંડ છે એશિયા, ત્યારબાદ અનુક્રમે આફ્રિકા, ત્રીજા નંબર ઉપર ઉત્તર અમેરિકા, ચોથા ઉપર દક્ષિણ અમેરિકા, પાંચમો ખંડ છે એન્ટાર્કટિકા, છઠ્ઠો યુરોપ અને સાતમો ઓસ્ટ્રેલિયા. મહાસાગરોની યાદી સૌથી પહેલાં છે પેસિફિક મહાસાગર, બીજા ક્રમ ઉપર એટલાન્ટિક મહાસાગર, ત્રીજો હિન્દ મહાસાગર અને ચોથો છે આર્કટિક મહાસાગર. સામાજિક વિજ્ઞાન વિષયને સમજવા માટે તેના મહત્વના ભાગ તરીકે આજે આપણે ભૂગોળની માહિતી લઈશું, જેમાં ભૂગોળના ત્રણ ભાગ છે. સૌથી પહેલાં આજે પહેલા ભાગ વિશે માહિતી લેવાની છે. હવે મિત્રો, તમને એમ થશે કે ટીચર, આપણા આઠમા અને નવમા ધોરણના સિલેબસમાં તો ક્યાંય એવું આવતું નથી, તો આ ટૉપિક કેમ વચ્ચે ચાલુ કર્યો છે? પણ ના, આપણે જે ભૂગોળનો ચેપ્ટરમાં ટૉપિક સમજવાના છે, તે ટૉપિક સમજતા પહેલાં તેના પાયાના ભાગ તરીકે આપણે આ માહિતી ક્લિયર સમજવી જરૂરી છે. જો આપણો બેઝિક જ ક્લિયર નહીં હોય તો એ ચેપ્ટરમાં આપણને ટપો જ નહીં પડે, આખું ચેપ્ટર બારોબાર જશે. એટલા માટે આપણે પહેલાં એનો પાયો સમજવો જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે ભૂગોળ એટલે શું. ભૂગોળ માટે જિયોગ્રાફી શબ્દનો સૌ પ્રથમ ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરેટોથોનીસે પ્રયોજ્યો હતો. લેટિન ભાષામાં જિયોનો અર્થ પૃથ્વી અને ગ્રાફિયાનો અર્થ થાય છે વર્ણન કરવું. તેથી ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરનાર વિજ્ઞાન. તો હવે થશે કે આ ભૂગોળ શું છે? તો પૃથ્વીના આંતરિક અને બાહ્ય આવરણ ઉપરાંત પૃથ્વીના જે પ્રદેશોનો અભ્યાસ કરવો છે તેના સ્થાન, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, ખેતી, ખનિજો, સંસાધનો, ઉદ્યોગો, પરિવહન, આ ઉપરાંત તે પ્રદેશમાં વસવાટ કરતા માનવ સમુદાય અને તેની પ્રવૃત્તિઓનો વ્યવસ્થિત રીતે જેમાં સમાવેશ કરવામાં આવે છે, જેમાં અભ્યાસ કરવામાં આવે છે, તે છે ભૂગોળ. પૃથ્વી મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસસ્થાન છે. એટલે પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય. જે કેટલું વિશાળ છે નહીં, તો ચાલો આપણા વિશાળ ઘર વિશે થોડુંક જાણીએ. તમને એ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે. તમને ખબર છે આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. વળી પાછું આ સૌર પરિવાર એટલે શું આવું થશે, તો ચાલો હું તમને સૌર પરિવાર વિશે થોડીક સમજૂતી આપું છું. સૌર પરિવાર, આપણો સૂર્ય એ મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે ફરે છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી, પરંતુ સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે. સૌર પરિવારના બધા ગ્રહો વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌર પરિવાર કે સૌર મંડળ. સૌર પરિવારમાં 8 ગ્રહો ઉપરાંત 173 કરતાં વધુ ઉપગ્રહો, આશરે 45,000થી વધુ લઘુ ગ્રહો, ધૂમકેતુઓનું મંડળ, ઉલ્કાઓ વગેરે સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહેવામાં આવે છે. અને આ દરેકનો મુખ્ય કોઈ સભ્ય હોય તો તે છે સૂર્ય. મિત્રો, આપણા રોજના કાર્યની શરૂઆત છે સૂર્યોદયથી થાય છે ને, તો આ સૂર્ય એક સન્માનિત તારો કહેવાય છે. તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. સૂર્યને ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે, તેથી સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ સૂર્ય પરિવારના ગ્રહો વિશે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આ દરેક એ આંતરિક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ગુરુ, યુરેનસ, નેપ્ચ્યુન અને આ બધાને બાહ્ય ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. સૌર પરિવારમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ ગ્રહ એવા છે કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ.
મિત્રો, આપણને સૂર્યથી ગ્રહોનું અંતર મિલિયનમાં કેટલું છે તે જાણવા માટે મેં તમને એક અહીંયા કોષ્ટક મૂક્યું છે, જે તમે ચિત્ર દ્વારા જોઈ શકો છો કે સૂર્યથી બુધનું અંતર કેટલું છે, શુક્રનું અંતર કેટલું છે, પૃથ્વીનું અંતર કેટલું છે, મંગળનું કેટલું છે, એવી રીતે તમે એની માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત સૌર પરિવારના ગ્રહો વિશે પણ તમને ટૂંકમાં મેં ચાર્ટ દ્વારા સમજૂતી આપું છું, જે ચાર્ટ દ્વારા તમે એની વિશેષ માહિતી મેળવી શકો છો, જેમાં એ દરેક ગ્રહનું નામ, એનાથી સૂર્યનું અંતર કેટલું છે તે, તેના પરિક્રમણનો સમય, પછી તેના પરિભ્રમણનો સમય, તેનો વ્યાસ કેટલો છે, તેના ઉપગ્રહ કેટલા છે, તેની વિશેષતા શું છે, એની અલગ ખાસિયત શું છે, જેમાં સૌથી પહેલાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. આ ઉપરાંત 2006માં પ્લુટોને 9 ગ્રહો પૈકી 1 ગ્રહ ગણવામાં આવતો હતો. આંતરરાષ્ટ્રીય ખગોળ પરિષદમાં લેવાયેલ નિર્ણય મુજબ 2006 પછી પ્લુટોને ગ્રહનો પરિભાષામાં સમાવેશ થતો નથી, એટલે આપણે અહીંયા માત્ર 8 જ ગ્રહની યાદી લીધેલી છે, જે 9મા ગ્રહની આપણે યાદી મેળવેલી નથી. તો હવે આપણે આપણા પૃથ્વી વિશે માહિતી લઈશું કે સૌર પરિવારમાં આપણા પૃથ્વીનું સ્થાન ક્યાં છે, એનો સ્થાન અને પરિચય વિશે માહિતી લઈ, માનવીનું નિવાસસ્થાન, પૃથ્વી પણ 1 ગ્રહ છે, તે સૂર્યથી આશરે 15 કરોડ કિમી દૂર શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે તથા પરપ્રકાશિત ગ્રહ છે, એટલે સૂર્યના પ્રકાશથી પ્રકાશે છે. તે નારંગી જેવો ગોળ આકાર ધરાવે છે. તેનો ધ્રુવીય વ્યાસ 12,714 કિમી અને વિષુવવૃત્તીય વ્યાસ 12,756 કિમી છે. પૃથ્વીનો એક જ માત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે, જ્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી. તેનો વ્યાસ આશરે 3,475 કિમી અને પૃથ્વીથી 385,000 કિમીને અંતરે આવેલો છે. ચંદ્ર પોતાની ધરી ઉપર તથા પૃથ્વીની આસપાસ ફરે છે. તેનો ધરીભરણ ભ્રમણ અને પરિક્રમણનો સમય 29.5 દિવસ છે. 20 જુલાઈ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ ચંદ્રયાત્રી બન્યા હતા. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં આશરે 1/6 ભાગનું છે, તેથી ત્યાં દરેક વસ્તુ વજનમાં હલકી લાગે છે. આ ઉપરાંત તેના પર મૃત જ્વાળામુખીઓ આવેલા છે. હવે આપણે પૃથ્વીની ઉત્ક્રાંતિ વિશે થોડુંક જાણી લઈએ. પૃથ્વીની ઉત્પત્તિ આશરે 4.5 અબજ વર્ષ પહેલાં થયેલી મનાય છે. પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે તે ભૂતકાળમાં નહોતી. તેનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસના અનેક યુગો પછી પ્રાપ્ત થયું છે, હાલનું સ્વરૂપ છે એનું. પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અતિશય ધકધકતા તપ્ત ગરમ વાયુમય ગોળા સ્વરૂપે હતી. સમય જતાં ગરમ પૃથ્વીની સપાટી ઠરવા લાગી. અત્યાર સુધી પૃથ્વીની સપાટીનો ઉપરનો પોપડો માત્ર સફરજનની છાલ જેટલો જ ઠર્યો છે, મતલબ કે હજી સુધી અંદર તપે છે. આધુનિક વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી હોવા છતાં પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતા કેટલો સમય લાગ્યો હશે તેની માહિતી પ્રાપ્ત થઈ નથી. આપણી પૃથ્વી સૌર પરિવારની એક સભ્ય છે. સૌર પરિવારના તમામ સજીવોને જીવવા માટે જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પાસે જ છે. સૌર પરિવારના બીજા કોઈ ગ્રહ પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાની આપણને સાબિતી મળી નથી. મિત્રો, અહીં મેં તમને એક ઓગીનું ચિત્ર બતાવ્યું છે. હવે તમને થશે કે આ ચિત્ર કેમ આમાં મૂક્યું છે, પણ આ મારે તમને એક વાતને સ્પષ્ટ કરવું જરૂરી છે. કારણ કે મારા એક મિત્ર છે, વિદ્યાર્થી છે, એને મને પૂછેલું, આપણે ચિત્ર પાઠ સમજતા હતા ત્યારે, કે ટીચર ઓગીના કાર્ટૂનમાં આપણે જોઈએ છીએ કે ઓગીનું ઘર તો છે ને પૃથ્વીની બારોબાર ઉડીને બીજા ગ્રહ સુધી પહોંચી જાય છે, તો પૃથ્વીમાં તો ક્યાંય છિદ્ર દેખાતું નથી, હોલ તો છે ને, તો એ ઓગીનું ઘર કઈ બાજુથી નીકળતું હશે બારું? પણ મિત્ર, આપણે પૃથ્વીની સપાટી ઉપર રહીએ છીએ, પૃથ્વીની અંદર નહીં, તો આ કાર્ટૂનની દુનિયા છે, હકીકત નથી, બરાબર? તો આવો સવાલ થાય જરૂરી છે, પણ આ જાણકારી લેવી પણ જરૂરી છે. હોમવર્ક. પૃથ્વીના આવરણના ભાગો
મુખ્ય એના કુલ કેટલા પ્રકાર છે અને કયા કયા છે આ દરેકની યાદી બનાવવાની છે. મતલબ કે તમારે પૃથ્વીના આંતરિક આવરણો અને બાહ્ય આવરણો બંને વિશે તમે જેટલું જાણતા હોય એની યાદી બનાવજો, બરાબર. બાકી જ્યાં અટકો તે તમે મેલ કરી દેજો, એમાં આપણે આગળના લેક્ચરમાં સોલ્વ કરી લેશું.